શ્રી ખોડલધામ સમિતિ દ્વારા યુવા સંવાદ યોજાયો હતો, જેમાં ખોડલધામ સમિતિના ટ્રસ્ટી નરેશભાઈ પટેલ સાથે યુવા સંવાદ રાખવામાં આવ્યો અને બોડી સંખ્યામાં લેવા પટેલ સમાજ જોડાયો હતો. ઘણા બધા સમાજ એક પર્ટિક્યુલર દિવસ ઉપર ભેગા થતા, એમાં આપણા ભાઈઓ કડવા પાટીદાર હોય, લોહાણા સમાજ હોય, દરબાર સમાજ હોય, એક એકની તિથિ હોય, ત્યારે હું જોતો કે અસંખ્ય લોકો ત્યાં ભેગા થતા અને એક છત્ર નીચે લોકો પ્રસાદ લેતા, એક છત્ર નીચે લોકો એની વાત મૂકતા. આવા બધા વિચારો ઘણા સમય ત્યાં મને આવતા અને આવા જ વિચારથી પહેલું પગલું ભર્યું હતું અને આપ સૌના સાથ સહકારથી આજે આપણે જ્યાં ઊભા છે યાદ છે. આ સમાજ માટે નહીં પરંતુ બધા સમાજ માટે એક આદર્શ સમાન છો અને મેનેજમેન્ટ ગુરુનું બિરુદ મેળવી રહ્યું છે, તો અમારે એ જાણવું છે, ખાસ કરીને અહીંયા ઉપસ્થિત સમાજ યુવાઓને અને મને એ જાણવું છે કે આપ જે પારિવારિક સોશિયલ અને ઉંદાકીય રીતે જે તમે તાલમેલ બેસાડીને આવી રીતે સફળતા મેળવી છે, તો સફળતા પાછળનું રહસ્ય શું? બધે તો સફળ ન થવાય, પારિવારિકમાં હવે તો કે છે, હવે ઘરે ઘરે રહ્યો થોડા એમ. ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે ઘણીવાર વાંચતા હોય તો વર્લ્ડ વોર ટુ, અહીંયા આપણે સુદાણી સાહેબને ખબર હશે, વર્લ્ડ વોર ટુમાં ચરમસીમાએ જ્યારે વર્લ્ડ વોર ટુ ચાલતો હતો ત્યારે મેં એક પુસ્તકમાં વાંચેલું કે એ સમયે પણ એવા નાના મોટા થોડા ઉદાહરણો મને મેળવ્યા છે. એ દર વીકેન્ડમાં લગભગ 40 કિલોમીટર સાઇકલિંગ કરતા, આમાં નાના નાના ઉદાહરણો કે આટલા મોટા માણસો જો પોતાનો સમય કાઢી શકતા હોય, આવડું મોટું કામ કરીને, આવડા મોટા દેશો ચલાવીને, આટલી મોટી પરિસ્થિતિની સામે ઝઝૂમતા હોય ને ત્યારે જો આવો સમય કાઢી લેતા હોય તો આપણે તો બહુ નાનું કામ કરીએ છીએ. એટલે એમાંથી ટાઈમ મેનેજમેન્ટ શીખી અને બધાને થોડો જસ્ટિસ મળે એવો મેં પ્રયત્ન કર્યો. મારો એક એવો પ્રશ્ન છે કે તમે કીધું કે વિદ્યાર્થીઓને રાજકારણમાં આવવું જોઈએ, તો મારી ઉંમર તો નાની છે પણ મને એક એવો વિચાર એવો છે કે અમારી જેવા જે વિદ્યાર્થીઓ હોય કે જેને રાજકારણમાં આવવું હોય તો એના માટે એવી કોઈ એવી સંસ્થા બનાવવામાં આવે કે જે એને માર્ગદર્શન આપી હતી, અને એવું કંઈ તમારા થ્રુ અમારે માટે થઈ શકે કે અમે રાજકારણમાં આવું. આ નોંધ કરું છું આ પ્રશ્નને અને જલ્દીમાં જલ્દી આવી કોઈ સંસ્થા ઊભી થાય, ખોડલધામ નીચે જ ક્યાંય ઊભું થાય અને યુવાનોને આમાં ટ્રેનિંગ મળે એવી હું આપ સૌને ખાતરી આપું. અમારી જેવા લાખો યુવાનો આ સમાજની અંદર પટેલ સમાજની કોખથી જન્મ લીધો છે, અને જ્યારે આપણી દીકરીઓ ભાગી જવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે વિચાર આવ્યો, પૈસો નથી પણ બુદ્ધિ ભગવાને આપી છે તો શું કરવું, પટેલની દીકરી પટેલમાં જ રહે, અને એના આ યુવાન ભાઈઓ રક્ષણ કરવાનું ભૂલ્યા છે, રક્ષણ કરે, અને એટલે મુગ્ધા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ખરેખર આજની જનરેશનની અંદર ખૂબ એબિલિટી છે, શક્તિઓ છે, માર્ગદર્શનનો અભાવ છે. અને ત્યારે વિચાર કર્યો, સરદાર વલ્લભભાઈ પટેલ એક પટેલના દીકર, ત્યાં એને ચેક કરવા આવ્યો. આ યુવાન ઓફિસરે પૂછ્યું કે આ કાચબાના કન્ટેનરમાંથી આ બોક્સ કોના છે, તો પેલાના માણસે કહ્યું કે એ આ પ્રદેશના છે. આ કાચબાના કન્ટેનર કયા પ્રદેશના છે, કયો, આ સમુદ્રના છે. આગળ જતા જતા એક બોક્સ થોડા ખુલેલા જોયા, એકાદ ઇંચ જેટલા. એટલે પેલો યુવાન ઓફિસર એકદમ ગુસ્સામાં આવીને એના માણસને પૂછે છે કે આ બોક્સ ખુલેલા છે, આમાં કઈ બદલાવ આવ્યો છે, તમે કઈ માલ બદલ્યો છે? પેલો ઓફિસરે કહ્યું, જી હજુર સાહેબ, 20 વર્ષથી હું આ નોકરી કરું છું, આ કાચબાના કન્ટેનર જે ખુલેલા છે એનો ઇતિહાસ જુદો છે. કહ્યું શું? એટલે કહ્યું કે કાચબાને જીવાડવા માટે અંદર બરફ ભરેલો હોય છે, એ બરફ ઓગળે એટલે પેલો કાચબો બહાર નીકળવા માટે માથું મારે, કારણ કે પછી એને કાપી જ નાખવાના હોય, એટલે માથું મારે કે હું આમાંથી બહાર નીકળી જાઉં.
એટલે કાચબો બરફની નાનકડા ટુકડા ઉપર જઈને શક્તિશાળી કાચબો માથું મારે કે અને ભાઈ કુંભાણી સાહેબ યાદ રાખજો, આ કાચબો બહાર નીકળી જવા માટે, જીવવા માટે માથું મારે, લીડરશિપ લેવા માટે માથું મારે, કારણ કે તો પેલા બોક્સના પાટિયા ઊંચા થાય અને મારા સમાજને હું બચાવી દઉં, અમને કાપી ન નાખે. કહ્યું તો એ બહાર કેમ નથી નીકળી શકતા, તમે 20 વર્ષથી કામ કરો છો. ત્યારે પેલા સાહેબ ના હજુરે કહ્યું, માણસે કહ્યું, સાહેબ એક કાચબો માથું મારીને ખીલા ઉખેડીને પાટિયામાંથી બહાર નીકળવાની કોશિશ કરે ને, પોતાના સમાજને જીવડવાની કોશિશ કરે ને, ત્યારે બીજા ત્રણ કાચબા વાહેથી પગ ખેંચીને વાહે ખેંચી લે, એમાં પાટિયું ખૂલતું નથી. નરેશભાઈ પટેલને સો સો સલામ કે પાટિયામાંથી માથા મારીને બહાર નીકળી સમાજને બહાર જીવડવાની કોશિશ કરે. પટેલ સમાજની સૌથી મોટી સમસ્યા આ છે. અને પટેલ સમાજની બીજી સમસ્યા મારા ધ્યાને શું છે એ સાંભળી લો. સ્પષ્ટ વક્તા છું, ઢાંકીને બોલવાનું મને નહીં આવડે, કારણ કે જીવ અંદરથી કસક અનુભવે છે. એવું નથી કે માત્ર રાજકોટમાં જ લીડરશિપ હોય, પણ સમગ્ર સમાજને, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને શું પ્રોબ્લેમ હોય કે વૈષ્ણવની હવેલીમાં ન જાય, વૈષ્ણવને શું પ્રોબ્લેમ હોય કે રામદેવ પીરના દર્શને ન જાય. સમસ્યા છે, આરોપ નથી, માનસિકતાની અંદર સંકુચિતતા છે. ત્યારે એક ખોડલ એવી છે કે તમામ ધર્મના લોકો ત્યાં આવીને મસ્તક ઝુકાવે અને પોતાના સમાજનો ઉદ્ધાર કરે. તો કેવા લોકો છે? દુર્ભાગ્યવશ સમાજમાં 10 પ્રકારના લોકો છે. મારે યુવાનોને કહેવું છે, 21 વ્યક્તિની ટીમ અમારા કેકે 1100 વ્યક્તિની ટીમ બહેનોની બનાવી, કન્વીનરોની. અમારા સુરતની અંદર 1100 બહેનો લીડર છે, 1100 વિદ્યાર્થીઓની એક કમિટી છે અને 1100 ઉદ્યોગપતિઓ છે. ખોડલ ધામ તો કાલ ઊભું થઈ જાય. નરેશભાઈની હા જોઈએ. એ કહે છે ધીરે ધીરે આગળ વધો. અમદાવાદના લોકોને હું કહેવા માંગુ છું, આપણા સમાજને કહેવા માંગુ છું કે હું તો ખાલી એક સામાન્ય રિપ્રેઝેન્ટેટિવ છું અમારા સુરતનો, પણ એક હાકલ કરે એમની જે પસંદગી છે નરેશભાઈની, કે મારે કોને સુરતમાં પસંદ કરવો, એ એક વ્યક્તિ હાકલ કરે અને 11000 યુવાનો ભેગા થાય. હું એમ કહું છું, જ્યારે અમદાવાદની અંદર યુવાનો ભેગા થશે અને કાગળોમાં હરફની મૂર્તિમાંથી આંસુ ખરે ને, તેથી આપણી આસ્થા સાચી. મારા 75 કલાક ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં 2 જ્યોત પ્રગટાવી હતી, એક ભગવાન સ્વામિનારાયણની અને એક મારી કુળદેવી નવઘણની નેજાવાળી ખોડિયારની અખંડ જ્યોત સાહેબ ત્યાં પ્રગટી હતી. અને ત્રીજા દિવસે રાત્રે મારું ગળું બંધ થયું ત્યારે 3:30 વાગે ખોડિયારની જ્યોત સામે હાથ લંબાવીને કીધું કે માં હાલજે, નહીં તો તારો દીકરો ગિનિસ બુક નહીં કરી શકે. આ આસ્થા છે. અને હું ફરી વાર કહું છું, કાગવર ખોડલધામ મંદિરમાં રહેલી માની આંખમાંથી હરખના પાણીના બુંદ પડે ત્યારે પટેલ સમાજ એક થયો હશે સમજવા મારો સંકલ્પ છે. આ યુવાનો 10 પ્રકારના વ્યક્તિઓને ઓળખી લે, કહેવાતા મોટા અને બુદ્ધિશાળી લોકોમાં, કહેવાતા નાના અને ભડક ઊભી કરવાળા લોકોમાં, કહેનારા સંગઠનના વ્યક્તિ અને રાજકારણ ખેલનારા 10 પ્રકારના વ્યક્તિ મારી માનસિક સંશોધનમાં જે સમાજમાં જોવા મળ્યા છે એ હું તમારી સામે ઉઘાડા કરવા માંગુ છું. કારણ હર હાલતમાં અમદાવાદમાં હવે તો 20 વીઘા આવી ગઈ છે. નમન કરું છું એ ભાઈને જેણે 20 વીઘા અહીંયા સમર્પણ કર્યું. બાકી તો મારે કેવું છે, નવરાત્રી બધાને ગમે, જે યુવાન આપણા છે, આપણા બાપ દાદાઓ ઉઘાડા પગે હાથળ હોજી જાય પણ એ હળ ન છૂટે, એ વારસાના આપણે દીકરા છીએ. આપણા યુવાનો સમીર સાંજે 9 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ડાન્સ કરી શકે, પણ એ યુવાનો 400 મીટરની દોડ દોડીને પોલીસની પરીક્ષા પાસ નથી કરી શકતા, આપણા માટે ખરાબમાં ખરાબ વસ્તુ. ખેડૂતના દીકરા છીએ, જગતની કોઈ પણ પરીક્ષામાં પાસ થવા માટે જ્યારે તૈયાર હોઈએ ત્યારે સાંભળો 10 કારણો કયા છે. બોલીને આબાદ થનારા કરતા, બરાબર સાંભળજો, બોલીને આબાદ થનારા કરતા બોલીને બરબાદ થનારા આપણા સમાજમાં સૌથી વધારે છે, એને બદલાવવું પડશે. પ્રયાસોમાં નિષ્ફળ ગયેલા કરતા પ્રયાસો નહીં કરવાના અભાવે નિષ્ફળ ગયેલા લોકો આપણા સમાજમાં. એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો કે આપણા યુવાનો અભ્યાસ છોડી દે છે, કારણ
ખમીર અને જમીરને ભૂલવા મળ્યા છે. બાજરાનો રોટલો ખાઈને જે ખમીર આપણામાં હતું, આજ મીઠા પકવાનને પીઝા ખાવાથી જમીર ગયું છે. સંસ્કૃતિને છેવાડે મૂકી છે ત્યારે આ પ્રયાસ, કે પ્રયાસોમાં નિષ્ફળ ગયેલા કરતા પ્રયાસોના અભાવે નિષ્ફળ ગયેલા આપણા સમાજને વધારે બરબાદ કરે છે, કંઈ કરતા જ નથી. એક એવા યુવાનો છે કે લક્ષ્ય વિહીન છે, અને એક એવા યુવાનો છે લક્ષ્ય વેદ કરે. રાષ્ટ્રપતિની વાત આવી, મારે નહીં કહેવું જોઈએ, હું આપની વચ્ચે કહેવા માંગુ છું, મારો દીકરો ગુજરાતમાં પહેલો વ્યક્તિ ન્યુક્લિયર સાયન્સમાં અભ્યાસ કરે છે, તમારા દીકરા પણ કરવા જોઈએ. માત્ર ડોક્ટર એન્જિનિયર નહીં, કંઈક નવું સમાજને આપવા માટે આપણે નિર્માયા છીએ. ત્રીજી વસ્તુ, પકડાઈ ગયેલા ગુનેગારો કરતા નહીં પકડાઈ ગયેલા ગુનેગારો આપણા સમાજને વધુ હેરાન કરે છે. જ્યારે આવી સરસ મજાની કામગીરી થતી હોય ત્યારે નરેશભાઈ થી લઈને સામાન્ય વ્યક્તિ સુધી એના વિરુદ્ધમાં બોલનારા સમાજની વચ્ચે પડેલા છે. એને સમજવાનું છે ખોડિયાર માટે ને પોતાના વારસા માટે. શારીરિક અપંગતા ધરાવનાર કરતા માનસિક અપંગતા ધરાવનાર લોકો વધારે પીડ્યા છે. એક હાકલ પડે ને રામાયણ દાદા, તો પસીનામાંથી કમાયેલી એક એક પાય ખોડલના ચરણમાં ધરાઈ જાય, કોના માટે કરવું છે? મૃત્યુ તો બધાનું નિશ્ચિત છે. તો એ ભાઈ એ સમસ્યા છે. પાંચમી સમસ્યા આપણા સમાજની, વિજ્ઞાન શાસ્ત્રમાં વિશ્વાસ ધરાવનાર કરતા વાસ્તુ શાસ્ત્રમાં વધારે વિશ્વાસ ધરાવે છે. મકાનને નહીં, આખા પરિવારને ઉથલ પાથલ કરી નાખે છે. આમાંથી સમાજે બહાર આવવું પડશે. દીકરીને મહત્વ આપનારા કરતા દીકરાને મહત્વ આપનારા વધારે છે ને, એટલે હજારે હાદસો ગઈ છે. હું મુગ્ધા સિમેનરમાં દીકરીઓને કહું છું, સમાજ નથી બદલી શક્યો, ઈશ્વર નથી બદલી શક્યા, કાયદાઓ નથી બદલી શક્યા, હવે દીકરીઓએ રણચંડી બનવું પડશે. બાપને કહેજો કે જો સામેનો પુરુષ વ્યસન કરતો હશે ને, મારા શરીરને સ્પર્શ નહીં કરી શકે, એની જ્યારે સગાઈ નહીં કરતા. સમાજને ગમે કે ના ગમે, હવે દીકરીઓએ આહવાન કરવું પડશે, વ્યસની પુરુષ ના જોઈએ તો કંઈક નવું થઈ શકશે. જ્ઞાનવાન માણસોને આદર કરનારા કરતા ધનવાન માણસોને આદર કરનારો એક વર્ગ વધી રહ્યો છે. અને એટલે જ વાંચતા નથી એટલે આપણે વિચારતા નથી, અને પછી કોઈ પણ અભિયાનને આપણે હિંસાના સ્વરૂપમાં લઈએ છીએ. આવું મેં જોયું છે. વાંચન ગયું એટલે વિચારો ગયા, અને વિચારો ગયા એટલે જે માણસ બોલે છે એ જ સાચું કરીને આપણા યુવાનો આડા રસ્તે જઈ રહ્યા છે. યુવાનો માટે એક યુવા સંવાદ કાર્યક્રમ આપવામાં આવે તો 2 મહિના પહેલા આ એક આજની તારીખ નક્કી થયેલી હતી, અને આજે આપ જોયું એમ બહુ મોટી સંખ્યામાં યુવાનો હાજર છે અને સંવાદમાં ભાગ લીધો છે, અને ખૂબ જ પોઝિટિવ આજે આ સંવાદ રહ્યો છે. હું આશા રાખું છું કે આજના સંવાદથી ફક્ત લેવા પટેલ સમાજને નહીં પણ દરેક સમાજના યુવાનોને આમાંથી કાંઈ ને કાંઈ મળતું રહે એવી મા ખોડલ પાસે પ્રાર્થના કરું છું. એક સવાલ આપણે હમણાં એક યુવાને કરેલો, વિદ્યાર્થીએ કરેલો, આની અંદર કેવી રીતે જવું? આજે મેં વાત કરેલી, 1 મહિના પહેલાં પણ વાત કરેલી, આ નવો વિષય છે, અને કેવી રીતે જોડવો સમાજની સાથે, એક હવે અમારા આગેવાનો સાથે આગળ નક્કી કરી ચર્ચા વિચારણા કરી, અને આનો કઈ રીતે એને એ લોકોને ટ્રેનિંગ મળે એની ઉપર અમે વિચાર કરશું.